રાજા મહારાજાઓ પર ક્ષત્રિયો પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ત્યાં હવે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા દેશના પહેલા નાયબ વડાપ્રધાનના વારસદારને લઈ અને રાજકારણ ગરમાયું છે. રૂપાલા સામે રાજકોટથી મેદાને ઉતરેલા ઉમેદવાર અને કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે હું સરદારનો અસલ વારસદાર છું અને આ વાત પર મને ગર્વ છે. ધાનાણીના નિવેદનના મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસના ખેડૂત નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે સરકારના સાચા વંશજો છીએ, કેમ કે સરકાર પટેલ 20 વર્ષ સુધી કોંગ્રેસ પ્રમુખ રહ્યા અને જે ધારાસભામાં સાચું બોલવાની તાકાત બતાવે એ જ સરદારના સાચા વંશજ ગણાય. તેમજ હરખ પદુડા એક ખૂબ જ સામાન્ય શબ્દ છે. હું પરેશ ધાનાણી ભેગો 5 દિવસ ત્યાં જઉં, એક એક ગામમાં એક એક જગ્યાએ અમે આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જે નું ડિપોઝિટ જાતી હતી એને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનો બહુ જ મોટા સપોર્ટથી આજે ભાજપ અહીંયા બેઠું છે. ગુજરાતમાં 28 વર્ષ ત્યાં શાસન છે તો એની પાછળ પાટીદાર સમાજ ને ક્ષત્રિય સમાજનો બહુ જ મોટું યોગદાન છે. એટલે હરખ પદુડા થઈને જેમ તમે મારી અત્યારે બાઇટ લ્યો છો અને હું હરખ પદુડો થઈને જે બાઇટ આપી રહ્યો છું, આ બધી પરિસ્થિતિમાં ને સીઆર પાટીલ હરખ પદુડા થઈને નિવેદન કરી રહ્યા છે એ બતાવે છે કે પાણીમાંથી પૂરા કાઢે છે. હવે એ ચૂંટણી હારી રહ્યા છે એટલે આ ચૂંટણી હારવાવાળા લોકો તણખલા ગૂંથી રહ્યા છે. આ 2009માં કુંવરજીભાઈ વારી થઈ રહી છે એના નિશાની છે આ બધી કે ભાજપના હાથમાંથી દોર છટકી રહ્યું છે.